नमस्कार दर्शक मित्रों, हूँ पल्लवी शेठ, न्यूज ऑफ कच्छ मां आपनों स्वागत करूँ छूँ। आजे 18 जो ये आजना समाचार। अदाणी जूथे अंबुजा सीमेंट अने एसीसी कंपनी हस्तगत करी देशना बीजा नंबरना सीमेंट उत्पादक बन्यो अदाणी जूथ। एशियानी सौथी धनिक व्यक्ति गौतम अदाणी देशनी बीजा नंबरनी सीमेंट उत्पादन कंपनीना मालिक बनी गया छे। તેઓએ અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ અને તેની પેટા કંપની એસીસીનો 63.19% હિસ્સો હસ્તગત કરી લીધો છે। અદાણી ગ્રુપે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતના અદાણી ગ્રુપે દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક બનવા માટે 10.5 અબજ ડોલરના સોદામાં ભારતમાં હોલસીમ એજીના સિમેન્ટ વ્યવસાયમાં નિયંત્રક હિસ્સો હસ્તગત કર્યો છે। હોલસીમના કહેવા મુજબ ડિવાઇસ્ટમેન્ટ એક સમજી વિચારીને લેવામાં આવેલું એક પગલું છે। તેઓ સિમેન્ટના ઉત્પાદન પરની તેમની નિર્ભરતાને ઘટાડવાનો પ્રયત્નમાં છે। આ એક ઔદ્યોગિક પ્રક્રિયા છે જે ઉચ્ચ સ્તરના કાર્બન ઉત્સર્જનનું ઉત્પાદન કરે છે અને તેથી ઘણા પર્યાવરણ સભાન રોકાણકારોને રોકાણ કરતા અટકાવે છે, એવું પણ હોલસીમે કહ્યું હતું। તાજેતરના વર્ષોમાં સ્વિટ્ઝરલેન્ડ સ્થિત કંપનીએ કાર્બન સઘન સિમેન્ટ બનાવટમાંથી બહાર નીકળવાનો પ્રયત્નોને વેગ આપ્યો હતો। અંબુજા અને એસીસી પાસે વાર્ષિક ઓછામાં ઓછા 70 મિલિયન ટન સિમેન્ટ ઉત્પન્ન કરવાની સંયુક્ત ક્ષમતા છે, જે અલ્ટ્રાટેક સિમેન્ટ પછી બીજા સ્થાને છે, જેની 120 મિલિયન ટન ક્ષમતા છે। હોલસીમે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે અદાણી જૂથને ભારતમાં હોલસીમનો વ્યવસાય પ્રાપ્ત કરવા માટે એક બંધનકર્તા કરાર કર્યો હતો, જેમાં અંબુજા સિમેન્ટમાં તેનો હિસ્સો છે, જે એસીસીમાં 50.5% ઇન્ટરેસ્ટ ધરાવે છે, તેમજ એસીસીમાં તેનો 48.48% સીધો હિસ્સો છે। હોલસીમને લગભગ 6.4 અબજ ડોલર મળશે। અંબુજા સિમેન્ટમાં 14 સિમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 4,700 લોકોને રોજગારી મળે છે। એસીસીમાં 17 સિમેન્ટ પ્લાન્ટ્સ અને 78 રેડી મિક્સ કોન્ક્રીટ ફેક્ટરીઓ છે અને 6,000 લોકોને રોજગારી આપે છે। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।